નમસ્કાર. આજે છે 7 નવેમ્બર. દિન વિશેષ શ્રાવ્યમાં હું નિતેશ આપ સર્વનું સ્વાગત કરું છું. આજે પુણ્યતિથિ છે ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ મહેતાની. આવો શરૂ કરીએ આજનો આ દિન વિશેષ શ્રાવ્ય અંક. આજે પુણ્યતિથિ છે આપણા ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજભાઈ નારાયણભાઈ મહેતાની. એમનો જન્મ 29 સપ્ટેમ્બર 1887 અમરેલીમાં થયો હતો અને એમને પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમરેલીમાં લીધું. આ દરમિયાન એમનો સંપર્ક એ સમયના સિવિલ સર્જન એક પારસી મહાશય એડમજી રુસ્તમજી સાથે થયો અને એમની પ્રેરણાથી તેઓએ મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાંથી એમબીબીએસની ડિગ્રી પ્રાપ્ત કરી અને એ પછીથી તેઓ ટાટા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટની મદદથી લંડન ખાતે વિશેષ અભ્યાસ અર્થે ગયા અને વર્ષ 1909 થી 1915 દરમિયાન એમને લંડન યુનિવર્સિટીમાંથી એમડીની ડિગ્રી પ્રાપ્ત કરી અને પછીથી તેઓ ભારત આવ્યા અને ગાંધીજીની પ્રેરણાથી તેઓ આઝાદીની ચળવળમાં જોડાયા. આ દરમિયાન તેઓ ગાંધીજીના પર્સનલ ડોક્ટર તરીકે રહી એમની ખૂબ જ સેવા કરી અને આઝાદી પછીથી ગુજરાતને અલગ રાજ્યનો દરજ્જો અપાવવામાં તેમની ભૂમિકા ખૂબ જ મહત્વની રહી હતી. 1 મે 1960 ગુજરાતને સ્વતંત્ર રાજ્યનો દરજ્જો મળ્યો ત્યારે પ્રથમ મુખ્યમંત્રી તરીકે એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો હતો અને વર્ષ 1963 થી 1966 દરમિયાન તેઓ ભારતીય રાજદૂત તરીકે લંડનમાં પણ રહી ચૂક્યા છે અને એમનું અવસાન આજની તારીખે 1978 થયું હતું. તો આજે દિનવિશેષ પરિવાર તરફથી એમને ખૂબ ખૂબ ભાવાંજલિ. આપ સાંભળી રહ્યા હતા દિનવિશેષ શ્રાવ્ય એપિસોડ. આ પ્રસ્તુતિ અંગેના આપના પ્રતિભાવો, સૂચનો અને નિવેદનો આપ મારા મોબાઈલ નંબર 9979999193 અથવા તો ઈમેલ આઈડી nitesh.sukhadia@gmail.com પર જણાવી શકો છો. આજે જ સબસ્ક્રાઇબ કરો આ દિન વિશેષ શ્રાવ્ય યુટ્યુબ ચેનલ અને મેળવો રોજે રોજની વિશેષ માહિતી. આ માહિતીને આપના મિત્રો, સ્વજનો અને સ્નેહીઓ સુધી પહોંચાડો. એ સર્વને પણ આપણી અજ્ઞાનની યાત્રામાં સામેલ કરો. આપ સર્વનું જીવન હંમેશને માટે મંગલમય બની રહે, બસ એ જ શુભકામના. અસ્તુ.